हेलो विद्यार्थी मित्रों, वंस अगेन वेरी वेरी वार्म वेलकम टू यू इन द वीडियो लेक्चर सीरीज ऑफ नीट बायोलॉजी। तो जे मित्रों तमे जाणो छो, आपणे लास्ट वीडियो लेक्चर में स्टडी करी रह्या हता कार्बोदित। कार्बोदित में बेसिकली सौथी मुख्य जे केटेगरी छे मोनोसेकेराइड, ते कम्प्लीट करी लीधी। मोनोसेकेराइड ना जे व्युत्पन्नो छे, जे तरीके आपणे ग्लुकुरोनिक एसिड एन एसिटाइल ग्लुकोसेमाइड जेवा खूब ज टिपिकल एक्साम्पल स्टडी करी गया। अगर जैसे कार्बोहाइड्रेट में डाइसेकेराइड और तेम पॉलीसेकेराइड सुधी। तो जेम तमने याद हो, आपणे जे प्रथम कार्बोदित नु बेसिक वर्णन आप्यु हतु, ते समय कार्बोदित ने बे पार्ट में डिवाइड कर्या हता। एक हता सुगर टाइप और एक हता नॉन सुगर टाइप। पछी एमां जे फर्धर क्लासिफिकेशन आप्यु, एमां त्रण केटेगरी लीधी हती, मोनोसेकेराइड, ओलिगोसेकेराइड और पॉलीसेकेराइड। एमां जे पॉलीसेकेराइड मित्रों खास बात करी हती, ते स्वादे गळ्या होता नथी। तो मूलभूत रीते जे मिठास छे ते जळवाई रहे छे क्यां सुधी? ओलिगोसेकेराइड सुधी। तो आज ओलिगोसेकेराइड पर अभ्यास करीशुं। ओलिगोसेकेराइड में जे बेसिक माहिती आपणे स्टडी करी हती के जे मोनोसेकेराइड होय छे अथवा जे मोनोमेरिक एकमो छे तेनुं एक बीजा साथे ग्लाइकोसिडिक बंध द्वारा जोडाण थईने जे श्रृंखला बने तेने कहीए छे आपणे ओलिगोसेकेराइड। पण ओलिगोसेकेराइड तरीके एनी अंदर मोनोसेकेराइड नी संख्या केटली होय फ्रेंड्स? 2-10 जेटली, ओछामां ओछी 2 अने वधुमां वधु 10। जेवो 10 माथी 11 मो एड थाय मोनोसेकेराइड, तरत ज ते सुगर सुगर रहती नथी, तेनी मीठास गुमावी देवाय छे। अने आधी देने आपणे अलग तरीके लई गया छे पॉलीसेकेराइड तरीके। तो एने काकी एक अलग केटेगरी तरीके वर्णवीशुं। तो आजे आपणे स्टडी करवा जई रह्या छीए फ्रेंड्स, आ ओलिगोसेकेराइड तरीके जैविक अस्तित्व धरावता होय एवा लाक्षणिक जैविक अणुओ कया छे, केवी छे तेमनी केमिस्ट्री अने कई जग्याए जोवा मळे छे। तो बहु ज इम्पोर्टेंट नीट माटे फ्रेंड्स ध्यान आपता रहेजो। शुरू करीए छे ओलिगोसेकेराइड। तो ओलिगोसेकेराइड जेम वात थई फ्रेंड्स के 2-10 जेटला, एनी अंदर मोनोमरनी संख्या केटली होय? 2-10। मतलब के ज्यारे आ ओलिगोसेकेराइड नु हाइड्रोलिसिस करवामां आवे, जळ विभाजन करवामां आवे, तेनी अंदर 2-10 जेटला मोनोसेकेराइड मुक्त थई शके, એના ગ્લાયકોસિડિક બંધની નિર્માણ થવું પડે। તો જેટલા મોનોસેકેરાઇડ જોડાય છે એકબીજા સાથે અને તેઓની વચ્ચે ગ્લાયકોસિડિક પ્રકારના બંધનું નિર્માણ કેવી રીતે થાય છે એના પર જરા ફોકસ કરીશું। હવે જઈએ આપણે એમાં જે પ્રથમ કેટેગરી છે ડાયસેકેરાઇડ। ડાયસેકેરાઇડ ની અંદર મોનોસેકેરાઇડ ના 2 એકમો જોવા મળે। તો સિમ્પલ જે 2 મોનોસેકેરાઇડ હશે, કોઈ પણ આપણે જે આગળ સ્ટડી કરી ગયા, અહીંયા મિત્રો એક એડ કરવાનું પસંદ કરીશ કે લાક્ષણિક રીતે જે હેક્ઝો સરગણા આપણે જોઈ રહ્યા હતા એના બહુ લાક્ષણિક ઉદાહરણ તમને યાદ હશે, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ, ફ્રુક્ટોઝ વગેરે। તો તેઓના જે એકબીજા સાથેનું જે જોડાણ થાય અને એ જોડાણથી ગ્લાયકોસિડિક બંધ બને અને આવા ઓલિગોસેકેરાઇડ તૈયાર થતા હોય છે। તો જ્યારે આપણે ડાયસેકેરાઇડમાં જોઈએ તેમાં 2 મોનોસેકેરાઇડ હોય, તેનો અણુભર હજુ મિત્રો લિમિટેડ છે, આથી તેઓ જલદ્રાવી હોઈ શકે અને સ્વાદે ગળ્યા પણ છે, સ્વીટ છે। જઈ ડાયરેક્ટ ઉદાહરણ પર, સૌથી પહેલું જે માલ્ટોઝ, હવે ફ્રેન્ડ્સ ધ્યાન આપતા રહેજો, દરેક જગ્યાએ એક એક એક્ઝામ્પલ જે કવર કરીશ તેનું જૈવિક મહત્વ અને ક્યાં તેની હાજરી છે તેના પર વર્ણન કરીશ। તો માલ્ટોઝ, માલ્ટોઝ ની અંદર તમે જોવા જાવ જે 2 મોનોસેકેરાઇડ ના એકમો છે તે શું છે? તો ભાઈ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, રાઈટ? મતલબ કે 2 ગ્લુકોઝ ના અણુ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ થી જોડાય અને બનાવે માલ્ટોઝ। માલ્ટોઝ જૈવિક અણુ તરીકે સ્ટાર્ચ ના પાચન માં મધ્યવર્તી ઘટક તરીકે વર્તે। કદાચ તમે હમણાં 9th માં સ્ટડી કરી ગયા હતા કે ભાઈ જે પાચન પ્રક્રિયા છે મનુષ્યમાં, તો ખાસ કરીને આપણા લાળ રસમાં એક અમાઇલેજ નામનો ઉત્સેચક હોય છે। એ અમાઇલેજ ઉત્સેચક જે આપણા દ્વારા સ્ટાર્ચ યુક્ત ખોરાક ખાવામાં આવે છે, તે સ્ટાર્ચ નું પાચન ડાયસેકેરાઇડ માં કરી આપે અને એમાં બી ટીપીકલી હોય છે માલ્ટોઝ, રાઈટ? તો અહીંયા એટલા એ સંદર્ભમાં લખાયું છે કે તે એક સ્ટાર્ચ ના પાચન ની મધ્યવર્તી ઘટક છે, એ કન્સિડરેશન થી અને એક માલ્ટ સુગર તરીકે પણ નામ આપવામાં આવ્યું છે। જોઈએ ફ્રેન્ડ્સ કેવી રીતે બને છે ગ્લાયકોસિડિક બંધ, ધ્યાન આપજો અહીંયા। તો જેમ આપણે જોઈ શકો છો, આજે આપણે સ્ટ્રક્ચર ડ્રો કર્યા છે તે હાવર્થ ના બંધારણ પ્રમાણે છે। શું હતું હાવર્થ નું બંધારણ? આઈ હોપ કે તમને યાદ હશે કે જેટલા પણ મોનોસેકેરાઇડ છે બધા માટે આપણે સ્ટડી કરી ગયા કે એના જે રાસાયણિક બંધારણ 2 ફોર્મ્યુલાના આધારે ડિસ્કસ કરી શકાય। જો એનું રેખીય બંધારણ હોય તો એને કહેવાય ફિશર્સ ફોર્મ્યુલા, અને જો એનું અર્થે ચક્રીય બંધારણ હોય, ચક્રીય બંધારણમાં ખાસ જે પાયરેન રિંગની અંદર તે મોનોસેકેરાઇડના અણુનું ઓવરલેપિંગ કરવામાં આવે અને તેનાથી તૈયાર થાય પાયરેનોઝ પ્રકારની સરગ્રા, તો એવા પાયરેનોઝના એકમો જ અહીંયા જનરલી અન્ય
जटिल पॉलीसेकेराइड के डाइसेकेराइड के कोई पण होय एवा फर्दर पॉलीमेरिक कार्बोनेट बनावामां जोडावाना छे स्वाभाविकपणे। तो अहीं तमे जुओ ते बे अणु मे ड्रॉ कर्या छे ते बन्ने आल्फा डी ग्लुकोज ना अणु छे। आल्फा केम कहेवाय डी केम कहेवाय बधी थियरी आपणे आगळना विडियो लेक्चर मां स्टडी करी गया छे। डी जे लखायो छे ए टेक्स्टर रोटेटरी ना आधारे मतलब के जे प्रकाश छे ध्रुवीभूत प्रकाश नो ते कोणावर्तन करे छे जमणी दिशामां राइट। અને આલ્ફા નું પણ જે લોજિક તમને યાદ હશે કે જ્યારે આ સ્ટ્રક્ચર આપણે ડ્રો કર્યું તો તેમાં અપર પ્લેન અને લોઅર પ્લેન બે પ્લેન ડિસાઇડ કરી દીધા। અપર પ્લેન ના જે પોઝિશન માં ધરાવતા ગ્રુપ્સ અને લોઅર પ્લેન માં જે પોઝિશન ધરાવતા હોય તેવા ગ્રુપ તેને આપણે આલ્ફા અને બીટા તરીકે કન્સિડર કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો જે નીચે તરફના ગ્રુપ્સ છે OH 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 એ બધાને આપણે આલ્ફા પોઝિશન માં છે એવું કહીશું અને જે ઉપર તરફના ગ્રુપ છે H CH2 OH H OH તે બધાને આપણે બીટા પોઝિશનમાં રહેલા પર્ટીક્યુલર ક્રિયાશીલ સમૂહ કહીશું। હવે જ્યારે જોવાનું છે કે આ બંને આલ્ફા ડી ગ્લુકોઝના બંધારણની અણુઓ છે તેઓની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ કેવી રીતે રચાય છે। સ્વાભાવિક છે ગ્લાયકોસિડિક બંધ રચાવવા માટે તે બંને અણુ જ્યારે એકબીજાની પ્રોક્સિમિટીમાં આવે ત્યાં ડિહાઇડ્રેશન થવું જોઈએ ફ્રેન્ડ્સ। ડિહાઇડ્રેશન થાય અને એક ચોક્કસ અણુમાંથી OH હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ રિમૂવ થશે અને બીજો જે અણુ છે તેમાંથી H એક સિંગલ પ્રોટોન એક સિંગલ હાઇડ્રોજન રિમૂવ થશે અને તેની વચ્ચે જે બંધ બનશે તેને કહેવાશે ગ્લાયકોસિડિક બંધ। જરા સમજો અહીંયા હું સમજાવું તમને। તો અહીં તમે જોઈ શકો છો આ પહેલો બીજો ત્રીજો એ રીતે આપણે કાર્બનની પોઝિશન પર જે નક્કી કરીએ 1 2 3 4 5 6 સિમિલરલી અહીંયા પણ એ જઈ શકીશું 1 2 3 4 5 6। હવે ધ્યાનમાં લો મિત્રો શું થાય છે તો અહીંયા તમે જુઓ તો આનો ચોથો કાર્બન થશે। આ બંનેની વચ્ચે આપણે ગ્લાયકોસિડિક બંધ બનાવો છે। પ્રોક્સિમિટીમાં જે આવે છે બંને કાર્બન તે અહીંયાનો પહેલો કાર્બન અને અહીંયાનો ચોથો કાર્બન પહેલા કાર્બન પરથી હું OH રિમૂવ કરી દઉં। આ બાજુનો જે કાર્બન છે એના આલ્ફા પોઝિશનમાં રહેલા OH માંથી H રિમૂવ કરી દઉં કારણ કે હમણાં જ વાત કરી આપણે સારી કરવાનું શું છે ડિહાઇડ્રેશન કરવાનું છે। ડિહાઇડ્રેશન વોટરનો મોલેક્યુલ અણુ રિમૂવ કરવાનો છે તો પહેલા કાર્બન પરથી OH રિમૂવ થાય છે જેને લખવાનું તમારે સિંગલ પ્રાઇમ આ રીતે ઉપર ડેશ કરીએ છીએ ફ્રેન્ડ્સ કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં આ રીતે બંધને દર્શાવાશે। તો જે જગ્યાએથી OH ગ્રુપ રિમૂવ થાય મિત્રો તે કાર્બનની ઉપર તમારે સિંગલ પ્રાઇમ કરવાનો ને જે કાર્બનની પોઝિશન સપોઝ આ ચોથા પોઝિશન પર રહેલો કાર્બન છે તેનાથી પરથી ખાલી H રિમૂવ થયો છે તો એના પર તમારે મૂકવાનું ડબલ પ્રાઇમ સમજાય। આલ્ફા મૂકવાનું રીઝન થી તમે સમજી શક્યા હશો કારણ કે બંને જે ગ્રુપની પોઝિશન છે અહીંયા OH અને અહીંયા OH એટલે બંને આલ્ફા પોઝિશનમાં છે તો આલ્ફા પોઝિશનમાં રહેલા પહેલો કાર્બન અને ચોથો કાર્બન તેઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય અને બંને અણુઓને આખા એકબીજા સાથે જોડવાનું કામ કરે છે। હવે જોવાનું છે સિંગલ પ્રાઇમ ડબલ પ્રાઇમ પાછળ શું લોજિક છે જેવું અહીંયા ફ્રેન્ડ સમજાવી રહ્યો છું તેવા તમામ આગળના ડાયસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ માટે કન્ડિશન આપણે એપ્લાય કરીશું પણ એક વાર જે સમજાવું છું તે સમજી લો જેથી આગળ તમને એકદમ જ માં સરળતા પડશે। તો અહીંયા પહેલા કાર્બન પરથી OH રિમૂવ કર્યો એટલે સિંગલ પ્રાઇમ મૂકવાનો અને ચોથો કાર્બન જે છે તેના પરથી H ગ્રુપ રિમૂવ કર્યો O હજુ પણ S જ છે એટલે આને આપણે ડબલ પ્રાઇમ મૂકવાનો અને હવે આ બંધ જે બનશે તે લાક્ષણિક આ રીતે આપણે ડ્રો કરી શકીએ આ બંધથી બંને એકબીજાની સાથે જોડેલા દર્શાવી શકીએ અને આ બંધને કહેવાય છે ગ્લાયકોસિડિક બંધ। તો જ્યારે જ્યારે આવે કાર્બોદિતની વાત જૈવિક અણુઓ તરીકે તેઓમાં જે પોલિમેરિક શૃંખલા હોય છે કાર્બોદિતની તેમાં કમ્પલસરી ગ્લાયકોસિડિક બંધ જ હોઈ શકે અને તે જે જોવા મળે કેવી રીતે રચાય છે તેની મેં સમજૂતી આપી ખાલી એ જોવાનું છે કે ક્યાંથી કયા કાર્બન પરથી કઈ પોઝિશનમાં રહેલા કાર્બન પરથી OH રિમૂવ થાય છે અને કઈ પોઝિશનમાં રહેલા કાર્બન પરથી H રિમૂવ થાય છે ઓકે સમજાઈ ગઈ યસ। તો આ રીતે ગ્લાયકોસિડિક બંધ અહીંયા બનાવી શકીએ ખાસ કરીને આલ્ફા સિંગલ બંધ સિંગલ પ્રાઇમ 4 ડબલ પ્રાઇમ આ બંધ તમને માલ્ટોઝમાં જોવા મળે કારણ અહીં જે બંને મોનોસેકેરાઇડ ઘટકો છે તે ગ્લુકોઝ અને ગ્લુકોઝ જ છે અને એમાં પણ આલ્ફા ડી ગ્લુકોઝ એન્ડ આલ્ફા ડી ગ્લુકોઝ સિમિલર ટાઈપના કમ્પાઉન્ડ છે। તો એ બીજું ટિપિકલ એક્ઝામ્પલ છે આપણી પાસે લેક્ટોઝ નામ સાંભળ્યું હશે આપણે લાસ્ટ ટાઈમ અને ગેલેક્ટોઝ જ્યારે સ્ટડી કરી રહ્યા હતા ત્યારે મેં એનું ડિસ્કશન કર્યું હતું કે જે દૂધમાં રહેલી શર્કરા છે
કોઈ પણ એનિમલ નું જે ખાસ કરીને આપણે સસ્તન પ્રાણીઓની વાત કરીએ કે તેઓ પોતાના જે ન્યુ વંશ હોય છે યંગર વંશ હોય છે પોતાના બાળકોને દૂધપાન કરાવે છે તો મમારી ગ્લેન્ડ્સ જે સ્તન ગ્રંથિમાંથી સિક્રીશન પામતું દૂધ તે દૂધની જે મીઠાશ છે તે કોને લીધે હોય લેક્ટોઝ શર્કરાને લીધે છે હવે લેક્ટોઝ પોતે તમે જુઓ તો એક ડાયસેકેરાઇડ છે તેને બનાવવામાં તેમાં જોવા મળે છે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનાવવાનો છે અને તે ગ્લાયકોસિડિક બંધ આ જ લોજિકના આધારે જો તમે બનાવવા જશો તો ત્યાં બનશે તે કયો ખાસ કરીને બીટા 1 સિંગલ પ્રાઇમ 4 ડબલ પ્રાઇમ તમે અત્યારે સમજવા ટ્રાય કરો કે કેમ અને આ રીતે દર્શાવાયો છે અહીં મેં આલ્ફા લખ્યો હતો એનું કારણ એ કે જે OH અને H ગ્રુપ સંકળાય છે બંધના નિર્માણમાં તે બંને આલ્ફા પોઝિશનમાં હતા અહીં આપણે એવું ઇમેજિન કરી લઈએ કે જે OH અને OH બંને અલગ અલગ જે એક ગ્લુકોઝનો હશે અને એક ગેલેક્ટોઝનો હશે જેઓ સંકળાય છે ગ્લાયકોસિડિક બંધ બનાવવામાં તે બીટા પોઝિશનમાં હશે સિમ્પલી બરાબર તો એટલે આ બંધને આપણે બતાવી શકીશું બીટા 1 સિંગલ પ્રાઇમ 4 ડબલ પ્રાઇમ પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ ક્યાં જોવા મળે છે મિત્રો લેક્ટોઝમાં જ્યારે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજા સાથે જોડાય છે વેરી ઇમ્પોર્ટન્ટ ઓકે યાદ રાખજો દૂધમાં રહેલી શર્કરા છે પણ અહીંયા એક જે બીજું સ્ટેટમેન્ટ મિત્રો લખ્યું છે બહુ જ યાદ રાખવા જેવું લઘુત્તમ મીઠાશ ધરાવતી શર્કરા તો જેમ આપણે વાત કરી રહ્યા છે કે શર્કરા શર્કરા એટલે ઘણા બધા બીજા કાર્બોહાઇડ્રેટ તમે લઈ શકો છે મોનોસેકેરાઇડ થી લઈને 10 મોનોસેકેરાઇડ ધરાવતો જે ઓલિગોસેકેરાઇડ હશે ત્યાં સુધી આપણે જઈ શકીએ કારણ કે ત્યાં સુધી મીઠાશ જળવાઈ રહે છે હવે આ બધી શર્કરાની અંદર જે કમ્પેરિઝન કરે કે સૌથી વધારે મીઠાશ કોની પાસે સૌથી ઓછી મીઠાશ કોની પાસે તો સૌથી આઈમ્પી ક્વેશ્ચન જે તમારી માટે આ બની શકે તો સૌથી ઓછી મીઠાશ ધરાવતી શર્કરા મિત્રો કઈ કાલે ઉઠીને તમને પૂછાય એક ક્વેશ્ચન તો યાદ રાખજું ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૌથી લઘુત્તમ મીઠાશ ધરાવતી શર્કરા તરીકે લેક્ટોઝ છે તો પછી હું એ પણ પૂછી શકું ભાઈ સૌથી વધુ મીઠાશ ધરાવતી કોણ બોલો બોલો ફ્રુક્ટોઝ લાસ્ટ ટાઈમ સ્ટડી કરી કે આપણે ફ્રુક્ટોઝ ફ્રૂટ સુગર એને કીધું હતું તે સૌથી વધારે મીઠાશ ધરાવતી શર્કરા છે યાદ રાખજો અને સૌથી ઓછી ધરાવતી લઘુત્તમ ધરાવતી તે લેક્ટોઝ બીજો એક બહુ જ આઈમ્પી ક્વેશ્ચન મિત્રો જે પૂછાઈ ગયો છે એકવાર કે હમણાં મેં વાત કરી કે જેટલા સસ્તન પ્રાણીઓ છે તેઓના દૂધમાં આ શર્કરા રહેલી હોય તો એ હિસાબે શું બધા જ પ્રાણીઓના દૂધમાં એક સરખી રીતે તેની કોન્સન્ટ્રેશન હાજર છે તે એક સરખી માત્રામાં હાજર છે તો એનો જે ક્વેશ્ચનનો આન્સર આપવા જઈ રહ્યો છું મનુષ્ય પ્રાણીની વાત કરો મિત્રો જેમ આપણે હ્યુમન બીંગ્સ તો આપણામાં જે માદા મનુષ્યમાંથી ખાસ કરીને જે દૂધનો સ્ત્રાવ થાય છે તેમાં આ લેક્ટોઝની માત્રા મહત્તમ હોય છે શું હોય મહત્તમ તો કાલે ઉઠીને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ નીચે પૈકી કયા ચોક્કસ પ્રાણીઓમાં દૂધ સૌથી વધુ ગળ્યું હોય છે અથવા જેનું દૂધ સૌથી વધુ ગળ્યાશ ધરાવે છે મીઠાશ ધરાવે છે તો એનો આન્સર આવશે મનુષ્ય કારણ પણ સીધું છે કારણ કે મનુષ્યના દૂધમાં લેક્ટોઝ જે શર્કરાનો ભાગ છે તે મહત્તમ પ્રમાણમાં છે અન્ય પ્રાણીઓમાં જે લેક્ટોઝનું પ્રમાણ જોવા મળે છે તેના કરતા તો આ યાદ રાખીશું મિત્રો મહત્તમ ગળ્યાશ ધરાવતો મીઠાશ ધરાવતો દૂધ મનુષ્ય પ્રાણીઓનું હોય છે ખાસ કરીને તો આ વખતે લેક્ટોઝની ટેસ્ટ આગળ હજુ એક એક્ઝામ્પલ છે ફ્રેન્ડ સુક્રોઝ કદાચ નામથી જ તમને યાદ આવી ગયો હશે ખાસ કરીને આપણે જે વનસ્પતિઓની વાત કરીએ તો વનસ્પતિઓમાં જે પ્રકાશ સંશ્લેષણ થઈ જાય તેનાથી જે ગ્લુકોઝ બને છે તે ગ્લુકોઝ જે ખોરાક તરીકે અલગ અલગ વનસ્પતિના ભાગોમાં વહન પામે છે તે માટે તે પસંદ કરે છે તેને સુક્રોઝમાં કન્વર્ટ કરવાનું શા માટે સુક્રોઝ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ એની પાછળનું કારણ છે ભારે ભારે પૂછાઈ શકે યાદ રાખીશું કારણ કે તે નોન રિડ્યુસિંગ શર્કરા છે મિત્રો એકમાત્ર અહીંયા આપણે જે આ લિસ્ટ ડિસ્કસ કરી રહ્યા છે તેમાં રહેલી નોન રિડ્યુસિંગ શર્કરા નોન રિડ્યુસિંગ શર્કરા હોવાને કારણે રાસાયણિક રીતે ખૂબ જ સ્થાયી હવે થાય કેવું મિત્રો તમે ગ્લુકોઝ જે બન્યો હતો રાઈટ એટલે ગ્લુકોઝ એક મોનોસેકેરાઇડ તરીકે જુઓ તો તે એક રિડ્યુસિંગ શર્કરા છે આ સિવાય પણ ઓલમોસ્ટ જે આપણે બધી શર્કરાઓ ડિસ્કસ કરી ગયા એમાંની મોટા ભાગની રિડ્યુસિંગ શર્કરા છે સુક્રોઝ જ એક એવી મળી છે જે નોન રિડ્યુસિંગ છે નોન રિડ્યુસિંગ હોવાને કારણે તે રસ્તામાં મળતા અથવા જે પણ એનો વહન પથ છે જ્યાંથી તે આગળ જઈ રહ્યો છે ત્યાં મળતા કોઈ પણ
अन्य रासायनिक घटक साथे रासायनिक प्रक्रिया दर्शावे नहीं ने नहीं दर्शावे आखे आपणे कही सके के रासायनिक रीते तो शुं छे कहो स्थायी छे स्टेबल छे रासायनिक रीते स्थायी छे क्रियाशील नथी कारण के क्रियाशील होय तो जे स्वरूपमां तमे तेने पहोंचाडवा मांगो छो ते स्वरूपमां ते पहोंचे नहीं अने वच्चे ज मध्यमां ज कोई अन्य घटकमां रूपांतरित थई जाय पण एना सुक्रोज दर्शावतुं नथी अने आथी तेने कीधुं छे आपणे નોન રિડ્યુસિંગ પ્રકારની શર્કરા છે અને આ રાસાયણિક રીતે સ્થાયી હોવાને કારણે વનસ્પતિએ પસંદ કર્યું છે સુક્રોઝને કે આપણે જ્યારે ખોરાકનું વહન કરાવશું અલગ અલગ પાર્ટસમાં તો એ સુક્રોઝ સ્વરૂપે કરાવશું સુક્રોઝ બન્યો કેવી રીતે મિત્રો એના પર જો ડિસ્કશન કરું તો કારણ કે એ પણ છે તો ડાયસેકર તો સુક્રોઝના નિર્માણમાં જે જોવા મળે છે એની અંદર બે એમાં આપણો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તો એ ગ્લુકોઝ જે આપણે જોઈ ગયા હતા ડેક્સ્ટ્રોરોટેટરી મોનોસેકેરાઇડ અને ફ્રુક્ટોઝ જે હતો ડેફિનેટલી લિવરોટેટરી મોનોસેકેરાઇડ તો તે બંને એકબીજા સાથે જ્યારે જોડાય અને તે બનાવે છે સુક્રોઝ અને આ સુક્રોઝ જે નોન રિડ્યુસિંગ શર્કરા હોવાને કારણે રાસાયણિક રીતે ખૂબ સ્થાયી છે અને આથી જ તેનું જે જૈવિક મહત્વ હમણાં આપણે ડિસ્કસ કરી શકીએ છીએ આ પણ જે ખરેખર વનસ્પતિ સજીવો માટે જોવા જાવ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય મિત્રો કે વનસ્પતિમાં જે ખોરાકનું વહન થાય છે એનું જે ટ્રાન્સલોકેશન થાય છે તેનું જે સ્થળાંતરણ થાય છે તે કયા સ્વરૂપે થાય સુક્રોઝ સ્વરૂપે પછી એક એક્ઝામ્પલ છે આપણી પાસે ટ્રેલોઝ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ અહીંયા તમે જેટલા પણ ડિસ્કશન કરી રહ્યા છો ડાયસેકેરાઇડ્સ તે બધામાં આપણે બે બે ચોક્કસ મોનોસેકેરાઇડ ને જોડી ને આપણે આગળ જઈ રહ્યા છે જેની વચ્ચે ગ્લાયકોલિટિક બંધ બની રહ્યા છે તેમાંની એક આપણી પાસે ટ્રેહલોઝ છે એનું ઉદાહરણ મિત્રો જુઓ બહુ જ લાક્ષણિક છે એનું જૈવિક અસ્તિત્વ જુઓ તો અહીં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે મારા અનુભવ પ્રમાણે અને પૂછાયો પણ છે તમે નોટિસ કરી શકો છો તો કીટકોના હિમોલિમ્ફમાં હાજર મિત્રો અને બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી એક્ઝામ્પલ છે એનું જૈવિક અસ્તિત્વ જ્યાંથી પૂછાય એમાં કોઈ ડાઉટ નથી તો કીટકોની વાત કરીએ જે સંધિપાદ નો એક ચોક્કસ વર્ગ છે સૌથી મોટો વર્ગ માનવામાં આવે છે તેની અંદર જેમ તમે સ્ટડી કરી ગયા છો તે ધરાવે છે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ખુલ્લું પરિવહન તંત્રોને કારણે શરીરમાં બ્લડ અને લસિકા કોમ્બિનેશનમાં સાથે મિક્સ થઈને વહેતા હોય જેને કહેવાય છે હિમોલિમ્ફ અને આ હિમોલિમ્ફમાં કાલે ઉઠીને તમને પૂછે કે ભાઈ શર્કરા તરીકે કયો અણુ છે કયો ઘટક છે તો યાદ રાખવાનું છે ટ્રેહલોઝ તો ટ્રેહલોઝ જે ડાયસેકેરાઇડ શર્કરા તરીકે અણુ તરીકે કાર્બોજિત તરીકે કીટકોના હિમોલિમ્ફમાં હાજર છે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો બની શકે યાદ રાખીશું તેના બંધારણમાં મિત્રો જે બે ઘટક છે તે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ તો અહીંયા તમે જોઈ રહ્યા છો બંને જ ગ્લુકોઝ જ જોડાયા જો આલ્ફા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ હતા તો એ માલ્ટોઝ બનાવતા હતા મિત્રો પણ અહીંયા એક આલ્ફા ડી ગ્લુકોઝ છે અને બીજો બીટા ડી ગ્લુકોઝ હવે એવું નહીં પૂછતો કે શું છે આલ્ફા ડી ગ્લુકોઝ અને શું છે બીટા ડી ગ્લુકોઝ જેના પર આપણે લાસ્ટ ટાઈમ એનો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા ડ્રો કરીને સમજીને વર્ણન કરી ગયા ખાલી તમારે પોઝિશન ને ચેન્જ કરવાની છે એચ અને ઓએચ ને આલ્ફા માંથી બીટા માં મૂકો અથવા બીટા માંથી આલ્ફા માં મૂકો જો આલ્ફા ડી ગ્લુકોઝ માં હશે તેનાથી ઉલટી બીટા ડી ગ્લુકોઝ માં હશે તો જ્યારે આવા બે ગ્લુકોઝ મોનોસેકેરાઇડ તરીકે આવતા હોય અને તેની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બની જાય તો તે ટ્રેહલોઝ નામની ડાયસેકેરાઇડ શર્કરાનું નિર્માણ કરે છે તો આ મિત્રો બહુ જ ટીપીકલ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા જે ડાયસેકેરાઇડ ના ગ્રુપમાં આપણે વર્ણન કરવાના છે હવે તમને એવું જેમ આગળ જણાવ્યું હતું કે આપણે બહુ જ લિમિટેડ એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ કારણ કે આપણે એવા જ અણુઓને ટાર્ગેટ કરવાનો છે જે જૈવિક કોષોમાં કસે ને કસે અસ્તિત્વ ધરાવતો હોય ઓકે મતલબ કે જે જૈવિક અણુ તરીકે જોવા મળતો હોય રાસાયણિક અણુ તરીકે એવું નથી કમ્પલ્સન રાસાયણિક અણુ ખરો પણ જૈવ રાસાયણિક અણુ તરીકે જોવા મળતો હોય તેવા જ આપણે જઈશું નેક્સ્ટ કેટેગરી જેમ ડાયસેકેરાઇડ જોઈ ગયા તેમ હવે આવશે ટ્રાયસેકેરાઇડ ટ્રાયસેકેરાઇડ જેમાં ડેફિનેટલી ત્રણ મોનોસેકેરાઇડ હશે અને તેઓની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાતો હશે તો એ હિસાબે તમને પૂછું મિત્રો કે ત્યાં કેટલા ગ્લાયકોસિડિક બંધ જોવા મળે બોલો ત્રણ કેટલા કીધું ખોટું ત્રણ નહીં આવશે મિત્રો બે કેટલા કીધું ઓકે એબ્સોલ્યુટલી રાઈટ બે આવે મિત્રો ત્રણ અણુ છે તો ત્રણ એકબીજા સાથે જોડાવા માટે સ્વાભાવિક છે પહેલો અને બીજો વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બીજો અને ત્રીજો તેની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ અને એ તો આગળ કદાચ વાત થઈ હતી કે જ્યારે તમે ઓલિગોસેકેરાઇડમાં હો જેટલી સંખ્યામાં મોનોસેકેરાઇડ આવે છે તેના કરતા માઇનસ વન કરી દેવાનું તેટલા એની અંદર ગ્લાયકોસિડિક બંધ જોવા મળી શકે
तो जरा यहां ट्राइसैकेराइड पर आप लेते हैं, मैं एक बहुत टिपिकल एग्जांपल है आपके पास है रेक्यूज जे कसने कसे जैविक अणु तरीके महत्वनो छे अस्तित्वमां छे तेना बंधारण में ग्लूकोज ग्लूकोज प्लस फ्रुक्टोज तो आ ત્રણ મેનોસેકેરાઇડ જોડાય છે અને રેક્યુઝ નું નિર્માણ કરે છે. યાદ રાખજો મિત્રો, ટેટ્રાસેકેરાઇડ તરીકે આપણી પાસે જે ઉદાહરણ છે જે જૈવિક અણુ તરીકે અસ્તિત્વમાં છે તેનું નામ છે સ્ટેક્યુઝ. ટેટ્રાસેકેરાઇડ તરીકે સ્ટેક્યુઝ, ટેટ્રાસ નો મતલબ સ્વાભાવિક છે ચાર અલગ અલગ મોનોસેકેરાઇડ હશે તો તે તરીકે ગ્લુકોઝ છે, ગેલેક્ટોઝ ગેલેક્ટોઝ મતલબ ટોટલ બે ગેલેક્ટોઝ મોનોસેકેરાઇડ તરીકે જોડાયા, પછી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આ ચાર મોનોસેકેરાઇડ વચ્ચે ત્રણ ગ્લાયકોલિટિક બંધ બનીને આ સ્ટેક્યુઝ તૈયાર થશે. જોઈએ પેન્ટાસેકેરાઇડ તરીકે જે જૈવિક અણુ અસ્તિત્વમાં છે તેનું નામ છે બારબેઝ કોષ, બારબેઝ કોષ. અને તેમાં ટોટલ જે પાંચ અલગ અલગ મોનોસેકેરાઇડ છે તે છે ગેલેક્ટોઝ ગેલેક્ટોઝ ગ્લુકોઝ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. મતલબ ટોટલ બે ગેલેક્ટોઝ નો અણુ છે, બે ગ્લુકોઝ નો અણુ છે અને એક ફ્રુક્ટોઝ નો અણુ છે. લાક્ષણિક જૈવિક અણુ અસ્તિત્વમાં છે તેના પર વર્ણન કરીશું. ચલો બાળકો, તો હવે જોઈશું આપણે પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ જે લાંબી શૃંખલા હોય છે મોનોસેકેરાઇડ ના ઘણા બધા અણુ એકબીજા સાથે પ્રોબેબલી 10 થી વધારે, 10 જેટલા હોય તો આપણે એને ઓલિગોસેકેરાઇડ કહી દીધા છે. 10 થી વધારે હશે જેવો સ્વાદે ગળ્યા હશે નહીં. મતલબ કે હવે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે નોન સુગર પ્રકારના અથવા તો બિન સરકરા પ્રકારના કાર્બોદિત જેમાં પોલિસેકેરાઇડ ની કેટેગરી કરીશું. તો પોલિસેકેરાઇડ જે આગળ વાત કરી કે બહુ જટિલ અણુ છે, ઊંચો અણુભાર ધરાવે છે, જલદ્રાવ્ય છે નહીં, કોષરસ્તરને ઓળંગી શકતા નથી અને સ્વાદે ગળ્યા હોતા નથી. આ બધાના મૂળભૂત ગુણધર્મો જે તમે બુકમાં ભણી ગયા. જઈએ આપણે એના જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે એક્સ્ટ્રા પોઈન્ટ જોવાના છે કે તે નોન રિડ્યુસિંગ પ્રકારની સરકરા છે. નોન રિડ્યુસિંગ એટલે આપણા દિમાગમાં આવી જાય, લાસ્ટ ટાઈમ જે આપણે સુક્રોઝ નું એક્ઝામ્પલ કવર કર્યું કે જે નોન રિડ્યુસિંગ હશે ને તો રાસાયણિક રીતે વધારે સ્થાયી હશે, રાસાયણિક રીતે ક્રિયાશીલ હશે નહીં. ઓકે, તો આ જે જેટલા પોલિસેકેરાઇડ છે તે બધા નોન રિડ્યુસિંગ પ્રકારની સરકરા ધરાવે છે ઓવરઓલ. પરંતુ જયારે હવે પાછું આગળ જોવા ગયા કે એના જેટલા મોનોસેકેરાઇડ હોય છે તે બધા એક સાથે લાઇનમાં જોડાય અને ગ્લાયકોસિડિક બંધ બનાવે, ત્યારબાદ જોઈએ તો એનું જે એક ટર્મિનલ હોય છે, એક છેડો જે રિડ્યુસિંગ પ્રકારનો હોય અને બીજો છેડો જે છે તે નોન રિડ્યુસિંગ પ્રકારનો હોય. હવે આ વાત થઈ ગઈ મિત્રો કે બંને છેડા પર જે ચોક્કસ કાર્બોદિત મોજુદ હશે. કયો કાર્બોદિત હશે? એ તો જે તે ચોક્કસ પોલિસેકેરાઇડ ના પોતાના રાસાયણિક સ્વભાવ પર ડિપેન્ડન્ટ કરશે. પણ એક વસ્તુ ફિક્સ છે કે જેટલા અહીંયા આપણે પોલિસેકેરાઇડ જોવાના છે તેનો ઓવરઓલ સ્વભાવ તે છે નોન રિડ્યુસિંગ સરકરા. પરંતુ જ્યારે એનું ડિટેલમાં તમે સ્ટ્રક્ચર જોશો તો એક છેડો હોય છે તે રિડ્યુસિંગ હોય છે અને બીજો છેડો નોન રિડ્યુસિંગ, એવું યાદ રાખશો. પણ ઓવરઓલ નોન રિડ્યુસિંગ પ્રકારના છે. જનરલી તેઓના નામની પાછળ આપણે એન આન પ્રત્યય લગાડી શકીએ. જસ્ટ એક્ઝામ્પલ માટે લાવીએ છીએ મિત્રો પેન્ટોઝાન અને હેક્ઝાન, કે એક્ઝોસ્ટ પ્રકારની કોઈ સરકા છે તો એને આપણે હેક્ઝાન અને પેન્ટોઝ પ્રકારની સરકા છે તો પેન્ટોઝ, જે લાઇનમાં ગોઠવાયા કરે અને એકબીજા સાથે બંધ બનાવીને લાંબો પોલિસેકેરાઇડ બનાવે તો એને આપણે પેન્ટોઝાન કહી શકીએ. હવે જોઈશું આપણે મિત્રો બે કેટેગરીમાં પોલિસેકેરાઇડ ને વર્ણન કરવાના છીએ, હોમો પોલિસેકેરાઇડ અને હેટરો પોલિસેકેરાઇડ. જો કે નામ પરથી તમને આઈડિયા આવી ગયો હશે, હોમો પોલિસેકેરાઇડ એટલે જેટલા પણ મોનોસેકેરાઇડ હશે તેના બંધારણમાંથી બધા એક સરખા અણુ હશે. સપોઝ ગ્લુકોઝ તો ગ્લુકોઝ જ હોય અને એના અણુઓ રિપીટ થયા કરે, એકબીજા સાથે બંધથી જોડાયા કરે. પણ કેટલાક એવા પણ પોલિસેકેરાઇડ છે જે હેટરો પોલિસેકેરાઇડ તરીકે આવશે, કારણ કે તેમાં જેટલા પણ મોનોમેરિક એકમો છે તે બધા ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારની સુગર છે, ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારના અન્ય મોનોસેકેરાઇડ હોઈ શકે, તો એને આપણે કહીશું હેટરો પોલિસેકેરાઇડ. તો હવે બે કેટેગરીમાં આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ પોલિસેકેરાઇડ. ચલો પ્રથમ શરૂ કરીએ આપણે
वनस्पति कोषों में संचित खोराक एकदम साची बात એ સ્ટાર્ચને પછી તે હાઇડ્રોલિસિસ કરે ગ્લુકોઝ બનાવે અને તેનો ઓક્સિડેશન કરી પોતાના માટે જરૂરી એટીપી ઉર્જાનો ઉત્પાદન કરે પણ આ સ્ટાર્ચની જે ઇનહેરન્ટ વિશેષતાઓ છે તે અહીંયા જો તમે તો તે આલ્ફા ડી ગ્લુકોઝનો પોલિમર હશે અને આપણે વાત કરી રહ્યા છે બધા હોમોપોલિમર વિશે હોમોપોલિસેક્રાઇડ વિશે તો સ્ટાર્ચના ભંડારણમાં જેટલા પણ તમને મોનોમેરિક ઘટકો જોવા મળે છે તે બધા કોણ છે આલ્ફા ડી ગ્લુકોઝ એ આલ્ફા ડી ગ્લુકોઝ કેવી રીતે આગળ આખો બંધારણ સ્ટાર્ચનો બનાવે છે તેને પછી જો ડિસ્કસ કરીએ તો તે આલ્ફા ડી ગ્લુકોઝ બે પ્રકારે ત્યાં જોવા તમને મળે અમાઇલોઝ પ્રકારે અને અમાઇલો પેક્ટિન પ્રકારે અમાઇલોઝ અને અમાઇલો પેક્ટિન હવે શું છે અમાઇલોઝ શું છે અમાઇલો પેક્ટિન ધ્યાન આપો એમાઇલોઝ તે ગ્લુકોઝ ખાસ કરીને આપણે આલ્ફા ડી ગ્લુકોઝ જે લઈને આવ્યા છે તેની એક અસાખી શૃંખલા મતલબ તે એકદમ લાઇનમાં જોડાય અને એકબીજા સાથે સિમ્પલ જે આપણે પહેલા વાત કરી ગયા તે હોય આલ્ફા વન સિંગલ પ્રાઇમ ફોર ડબલ પ્રાઇમ પ્રકારના બંધ બનાવીને એક લાંબી શૃંખલા બનાવે જેને આપણે નામ આપીશું એમાઇલોઝ તો ગ્લુકોઝની અસાખી શૃંખલા છે લાક્ષણિક રીતે એક સ્ટાર્ચનો તો અણુ બનાવો તો તેમાં અમાઇલોઝનો જેટલો ભાગ જોવા મળે છે તેમાં આલ્ફા ડી ગ્લુકોઝના અસાખી શૃંખલા બનાવતા અણુ કેટલા હશે કરીબ કરીબ 250 થી 300 તો 250 થી 300 જેટલા અણુઓ આ રીતે અસાખી શૃંખલા બનાવવા માટે એક લાંબી શૃંખલા બનાવે જેને કીધું અમાઇલો બીજી એક વાત છે જે થોડો હિસ્સો અમાઇલો પેક્ટિનનો બનેલો છે થોડો હિસ્સો એમાઇલો પેક્ટિનનો બનેલો છે એમાઇલો પેક્ટિન એ સાખી શૃંખલા છે મિત્રો સાખી તો અમાઇલોઝમાં જે બનાવવા માટે બધા હોમોસેક્રાઇડ અથવા તો જે મોનોસેક્રાઇડ લઈને આવે છે લાઇનમાં જોડાયા હતા આલ્ફા ડી ગ્લુકોઝ અહીં તેઓ સીધે સીધા જોડાતા નથી તેઓ સાખિત પ્રકારની શૃંખલા બનાવે છે અને જ્યારે સાખિત શૃંખલા બનાવતી હોય તે સમયે જે બંધ નિર્માણ થાય ગ્લાયકોલિટિક બંધ નિર્માણ તે ડેફિનેટલી ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારના થશે અને એને જ કારણે અહીંયા તમે જોશો ઓવરઓલ તેની અંદર આપણે બે પ્રકારના બંધને ઓબ્ઝર્વ કરી શકીશું આલ્ફા વન સિંગલ પ્રાઇમ ફોર ડબલ પ્રાઇમ કે જ્યારે તેઓ ક્રમમાં જોડાય ત્યારે લાઈક આ રીતે અને પછી જ્યારે શાખા પડે ત્યાં તે બંધમાં ભાગ લેતા કાર્બનની સંખ્યા નંબર્સ નો ક્રમ બદલાઈ જશે અને આથી તે આવ્યો આલ્ફા વન સિંગલ પ્રાઇમ સિક્સ ડબલ પ્રાઇમ રાઈટ તો અહીંયા યાદ રાખો મિત્રો અમાઇલોઝ પ્રકારની શૃંખલા પણ હોય છે અમાઇલો પેક્ટિન પણ હોય છે અમાઇલોઝનો ભાગ વધારે છે અમાઇલો પેક્ટિનનો ભાગ ઓછો છે અમાઇલોઝ અસાખી અમાઇલો પેક્ટિન સાખી આમાં વધારે અણુ જોવા મળે છે આમાં માત્ર 30 અણુ જોવા મળે છે એક જ પ્રકારનો કોમન બંધ જોવા મળશે બધા પોલિસેક્રાઇડ વચ્ચે અહીંયા બે પ્રકારના અલગ અલગ બંધ જોવા મળશે આલ્ફા વન ડેશ ફોર ડબલ પ્રાઇમ અને જીતે આલ્ફા વન સિંગલ પ્રાઇમ સિક્સ ડબલ પ્રાઇમ રાઈટ હવે તેઓની આપણે જો રાસાયણિક કસોટીઓ પર પણ જઈએ અને કદાચ નાનપણમાં તમે પરફોર્મ કરી હશે નાના ધોરણમાં કે સ્ટાર્ચને જ્યારે આયોડિનથી અભિનંદિત કરીએ તો તે બ્લુ રંગ આપે છે મિત્રો વાદળી રંગ આપે છે બસ એ જ કસોટી શા માટે આપે છે એનું અહીંયા લોજિક લઈને આવ્યો છું તમારી પાસે તો શા માટે સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપે છે કારણ કે હવે જ્યાં બે પ્રકારના લાક્ષણિક જે એકમો એની અંદર જોવા મળે છે કેટલો કિસ્સો સાખિત છે અને કેટલો કિસ્સો અસાખિત છે અને આને કારણે ઓવરઓલ તેના અણુનો જે આકાર છે ને કુંતલ આકાર જેવો મિત્રો બને કુંતલ આકાર અને આ કુંતલની વચ્ચે જ્યારે તમે આયોડિન એડ કરો તો આયોડિન અંદર ફસાઈ જાય છે એની અંદર ટ્રેપ થઈ જાય છે અને ટ્રેપ થઈ જાય કારણે પછી તે લીલો રંગ ડેફિનેટલી ભૂરો રંગ દર્શાવે છે બ્લુ રંગ દર્શાવે છે રાઈટ તો અહીંયા આપણે વાત કરીશું કે રાસાયણિક બંધારણ કુંતલ આકાર હોય અને આથી તે આઈ ટુ અણુને જકડી રાખે અને એને કારણે તે જે ખાસ વાત કરી રહ્યા છે ભૂરો અથવા બ્લુ રંગ આપવા માટે જવાબદાર છે સાથોસાથ મિત્રો કહી દઈશ કે જ્યારે તમે ખાલી અમાઇલો પેક્ટિનનો જે હિસ્સો છે એના પર જો આયોડિન નાખો છો તો આયોડિન તે જગ્યાએ લાલ રંગ આપે છે તો જેટલો હિસ્સો અમાઇલો પેક્ટિનને છે ત્યાં લાલ રંગ ડેફિનેટલી આપ્યો છે આયોડિને પણ હવે તમને જોવાનું છે કે વધારે હિસ્સો કોણે એન્ગેજ કરેલો છે અમાઇલો છે તો અમાઇલોઝનો જે રંગ થશે તેના દ્વારા દર્શાવતો રંગ જે હશે તે પ્રભાવી બનશે આથી ઓવરઓલ તમે કહી શકો કે સ્ટાર્ચનો અણુ આયોડિન સાથે કયો રંગ આપશે
ભૂરો રંગ આપશે પણ જ્યારે ઇન્ડિવિડ્યુઅલ જુઓ તો અમાઇલો જે ભૂરો રંગ આપે છે અને અમાઇલો પેક્ટિને લાલ રંગ આપે છે તો એ જ રીતે જે હવે આગળ આપણે વાત કરવાના છીએ ગ્લાયકોજન ખાસ તો ગ્લાયકોજન બંધારણમાં જ્યારે જોઈએ છે તો તેમાં માત્ર અમાઇલો પેક્ટિન હોય છે જેટલા મોનોસેકેરાઇડ ગ્લુકોઝના આવે છે તે બધા સાખિત શૃંખલા જ બનાવે અને સાખિત શૃંખલાઓને કારણે ત્યાં તમે જોશો તો એ લાલ રંગ આપશે તો એના પર ભી વર્ણન જોઈશું ગ્લાયકોજન પર તેને લઈએ ચાલો તો ગ્લાયકોજન જે પ્રાણી જ કોષોમાં અથવા તો જે એનિમલ સેલમાં કહી શકે સંચિત ખોરાકનો જથ્થો છે તો એક્ઝિટી જુઓ બંને બહુ જ વિશેષતા ધરાવે છે કે ભાઈ મુખ્યત્વે સંગ્રહિત ખોરાક તરીકે જોવા મળતા હોમોપોલિસેકેરાઇડના એક્ઝામ્પલ થઈ શકે ગ્લાયકોજન પ્રાણી કોષોમાં જોવા મળે છે તે પણ આની જેમ સેમ આલ્ફા ડી ગ્લુકોઝનો જ પોલિમર છે પણ ત્યાં જે બે પ્રકારના ઘટકો જોવા મળે છે અમાઇલોઝ અને અમાઇલો પેક્ટિન અહીંયા એવું નથી અહીંયા માત્ર તમને અમાઇલો પેક્ટિન જ જોવા મળશે મતલબ કે જેટલા પણ ગ્લુકોઝના અણુ હાજર હોય છે એકબીજા સાથે જોડાય છે તે સાખિત શૃંખલા જ બનાવે અને સાખિત શૃંખલા બનાવતા હોવાને કારણે ડેફિનેટલી ત્યાં તમે જે જોવાના છો બંને પ્રકારના બંધની હાજરી જોઈ શકશો આલ્ફા 1 પ્રાઇમ 4 ડબલ પ્રાઇમ અને આલ્ફા 1 પ્રાઇમ 6 ડબલ પ્રાઇમ કારણ કે જે શાખા પર છે અને શાખા પર છે તે હિસાબે મારે છઠ્ઠા કાર્બનના હાઇડ્રોક્સિલ ગ્રુપને સમૂહને પણ જોડવો પડશે આખા રસાયણને બનાવવા માટે એની બંધની રચના કરવા માટે આથી ત્યાં બંને પાછા બંધ જોવા મળશે જે અહીંયા તમે જોયા સેમ મેનર તો આ તે ગ્લાયકોજન માટે ડિસ્કસ કરી શકીએ કે તે માત્ર અને માત્ર અમાઇલો પેક્ટિનનું બંધારણ ધરાવે છે બધા જ મોનોમર રહ્યા હોય છે આલ્ફા ડી ગ્લુકોઝ હોય છે અને તે પણ આયોડિન સાથે લાલ રંગ આપશે કારણ કે તે સાખિત શૃંખલા છે જોઈએ હજી